આ પેથોલોજીકલ એન્ઝાયટી જે છે એના સામાન્ય કારણોમાં ખૂબ જ ઊંચો ગોલ હોવો, પરીક્ષાની તૈયારી કરવાની ઘણી બાયોલોજીકલ એક્ટિવિટી જે હોય એનાથી વિરુદ્ધ પ્રકારની આપણી એક્ટિવિટી કરવી, જેમ કે દાખલા તરીકે રાત્રે જાગવું અને દિવસના સૂઈ જવું, અને એક્ઝામ તો સવારે દિવસના જોવાની, એનું બાયોલોજીકલ સાયકલ ફરતા પણ ઘણીવાર લાગે છે. અમુક વાંચવાની સિસ્ટમેટિક પદ્ધતિઓને બદલે ઘણીવાર એ ચડસા ચડસીમાં અને પ્યોરસ ગ્રુપ જેના સહ અધ્યાયીઓ હોય એની સાથેની જે એક સજેશન દ્વારા કે એના ટેન્શન દ્વારા પણ ટ્રાન્સફર થતા હોય, એમનો એક દોસ્તાર સારો કોન્ફિડન્સવાળો હોય તો એને સારું બુશઅપ મળે છે, પણ એનો દોસ્તાર પણ એક ડિપ્રેસિવ કંપનીવાળો હોય તો એના પ્રેશર કે એની ચેલેન્જને લીધે પણ આની એન્ઝાયટી થતી હોય છે. ઘણીવાર પેરેન્ટ્સ જે એન્ઝાયટી માટે આપણે ઈચ્છીએ કે અટકાવી શકવા જોઈએ એને બદલે એની એન્ઝાયટી વધારતા હોય છે, બહુ વધુ પડતો ગોલ કે જે એની કેપેસિટી ના હોય એવો આપતા હોય છે, અને ઘણા નેગેટિવ રિમાર્ક્સ અને પનિશમેન્ટ આવા બધા ફેક્ટરોને લીધે એન્ઝાયટી ખૂબ વધતી જતી હોય છે. આ એન્ઝાયટીને અટકાવવા આપણે બહુ સારી રીતે પ્રયાસ કરીએ તો એમના જે ફોલ્ટી ટેકનિક્સ હોય એનો આપણે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. હમણાં જે બધા આપણા ટીચર્સે બહુ જ સારું ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે જો આપણે એની સિસ્ટેમેટિક એને ગોલ ડિરેક્ટ કરી અને એની કેપેસિટી પ્રમાણે એની એબિલિટીનો વિકાસ કરીએ, એનો ગોલ બનાવીએ, તો એ એન્ઝાયટીઓ ખૂબ જ આપણે ઘટાડી શકીએ છીએ. કારણ કે છેલ્લા 10 દિવસમાં એમણે કોઈ પણ પોતાની પદ્ધતિમાં મેજર ચેન્જીસ ન લઈ આવવો જોઈએ, પણ અન્ય ટીચર્સ બધાએ જેમ ગાઈડન્સ આપ્યું એમ પોતાની જે હેબિટવાળી બોલપેન પણ હોય તો એ પેન પણ બદલાવી ના જોઈએ કે જેનાથી એ કમ્ફર્ટેબલ રહેતા હોય. પણ ચોક્કસ જો પહેલેથી આપણે પ્લાનિંગ કરતા હોય તો 10મા અને 12મા ધોરણ એવા ક્રુશિયલ પોઈન્ટ છે કે જેનું પ્લાનિંગ કદાચ આપણે પહેલેથી છેલ્લા 10 દિવસમાં ન કરીએ પણ આવતા વર્ષોમાં કરવાનું હોય, તો એ લોકોએ મારું ખાસ સૂચન છે કે એ લોકોએ પહેલેથી એવી ટેકનિક આપવી જોઈએ કે જેની બાયોલોજિકલ રિધમ, જેની આપણી જે દેહધાર્મિક ક્રિયાઓ છે એને અનુરૂપ થાય એવી વાંચવાની અને ટ્રેનિંગ ખાસ આપવી જોઈએ. બીજા સાહેબે જે એમ આપણને કહ્યું એવો છે કે ભાઈ બધી એક્સરસાઇઝ આપણે કરતા રહેવી જોઈએ કે રોજનું એક પેપર કરવું જોઈએ, તો સ્ટુડન્ટ મિત્રોને આ એન્ઝાયટી અટકાવવા માટેની એક બીજી ટેકનિક કે આપણી એક્સરસાઇઝ મેક્સિમમ રિકોલિંગની નથી હોતી. મેમરીના 3 ભાગ હોય છે કે જે એકવાર આપણે રિસીવ કરીએ છીએ મગજમાં એનું રેકોર્ડ થાય છે, અને એક્ઝામ ટાઈમે આપણે એને ફરીથી રિકોલ કરીએ છીએ. રિકોલની એક્સરસાઇઝ ખૂબ જ ઓછી થવાને કારણે એક આત્મવિશ્વાસ ક્યારેય આવતો નથી, અને આ કારણે જ જ્યારે વ્યક્તિ છે એ સ્ટુડન્ટ એક્ઝામ ટાઈમે જાય છે ત્યારે કન્ફ્યુઝ થાય છે, અને એક સાથે આખા 7-7 સબ્જેક્ટ કે 8-8 સબ્જેક્ટની એક સાથે ટોટલ રિમેમરી કરવા કોશિશ કરે છે, જે પણ કરી નથી શકતું. સામાન્ય રીતે આ કારણ હોય છે જે એન્ઝાયટીનું હોય છે. એક તો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે, અને ક્યારેક પેરેન્ટ્સ કે સરાઉન્ડિંગ ફિયરફુલ દોસ્તારોની પિયર્સ ગ્રુપ જે કહેવાય એની ફોલ્ટી ટેકનિક અને સજેશનને લીધે એવો એક ખૂણામાંથી એક નવો પ્રશ્ન લઈને એક ફ્રેન્ડ પૂછે કે તને આવડે છે, અને એ ના આવડતો એટલે એમ માની બેસે કે મને કાંઈ નથી આવડતું. તો આવા બધા એક નાના નાના એવા ક્વેશ્ચનને કારણે એક તણખામાંથી મોટી આગ થઈ જાય છે. આવા પિયર્સ ગ્રુપને બહુ જ સેપરેટ કરવું એ પેરેન્ટ્સની ઘણી ડ્યુટી છે. મારી દૃષ્ટિએ પેરેન્ટનો રોલ એ મહાભારતના યુદ્ધમાં જે કૃષ્ણે અર્જુન માટે નિભાવ્યો હતો એવો એક સારથીનો રોલ બહુ જરૂરી છે, કે એને કઈ જગ્યાએ લઈ જાઓ, કોની સાથે ફાઇટ કરાવી, કેવી રીતે ગોઠવવું એ બધું. અને એ વખતે જો પેરેન્ટ્સ ક્યાંક વધુ પડતા એન્ઝાયટીની સાથે જો જોડાયેલા હોય તો મેં તો જોયેલું છે કે ઘણા સ્ટુડન્ટમાં એન્ઝાયટીનું કારણ પણ પેરેન્ટ્સની જ સ્વભાવ વધુ હોય છે કે પોતાનું ટેન્શન બાળકમાં ટ્રાન્સફર કરતા હોય. તો આ બધાનું એનાલિસિસ બહુ એક જુદી રીતે વૈજ્ઞાનિક રીતે કરવાથી આ ચોક્કસ આપણે અટકાવી શકાય છે અને એનો સારો પરિણામ પણ લાવી શકાય છે.